ઘણા બધા પ્રકારની માળાઓનું વર્ણન છે. ત્રણ વિશેષ પ્રકારની માળા કઈ છે? એક આઠ મણકાની માળા, બીજી 108 મણકાની માળા અને ત્રીજી 16,000 મણકાની માળા. માળાઓના નામકરણમાં ભક્તિમાં કન્ફ્યુઝન પાછળ ઘણા બધા છે, પણ બાબાએ આપણને જે અર્થ બતાવ્યો છે, આઠ એ રત્નો છે કે જે ભવિષ્યમાં કમ્પ્લીટ મહારાજા તખ્ત વાળા છે. માત્ર રાજા નહીં, વિશ્વ મહારાજાના તખ્ત વાળા છે એવી અષ્ટ કહો ઈષ્ટ કહો. પણ જે સૌથી વધારે પ્રસિદ્ધ છે એ રુદ્રમાળા છે. રુદ્રમાળા 108 ની હોય છે. ભક્તિ માર્ગમાં કૃષ્ણની જે બહુ સિલેક્ટેડ ગોપીઓ કહેવાય 108 કહેવાય. એવી રીતે શિવના લોકોએ શિવ અને શંકરને એક કહ્યું છે, એટલે શંકરને જે સાથીદારો હતા ને, એના ક્લોઝ મદદગાર, એને ગણ કહેવાયા. અને એવા શિવના 108 ગણ નું ગાયન છે, એટલે પણ 108 ની માળા પ્રસિદ્ધ છે. ખાસ લિંગાયત પ્રકારના લોકો આને વિશેષ માનતા હોય છે. એટલે 108 શિવના ગણ એ આપણા સિલેક્ટેડ 108 મણકાઓ. હવે આ માળાની અંદર 108 મણકા છે અને સાથે સાથે એક યુગલ દાણો છે અને એની ઉપર એક ફૂલ જેવું મટીરિયલ હોય છે. યુગલ દાણો એ આપણા મમ્મા અને બાબાની યાદગાર અને ઉપરનું ફૂલ એ શિવ બાબાની યાદગાર છે. આમ ભક્તિ માર્ગમાં રુદ્ર માળાને એકદમ એક્યુરેટલી બતાવી છે. તો ફર્સ્ટ નંબર વાળા છે 8, સેકન્ડ નંબર વાળા છે 108, 100 પ્લસ પેલા 8 અને 16,000 એ બાબાના થર્ડ લેવલના બાળકો છે. અને રુંડ માળા પણ કઈ છે? આ રુંડ માળા બહુ જ ઓછી જગ્યામાં જોવા મળે છે અને એને વિષ્ણુની માળા કહી છે. આમ જુદી જુદી માળાઓને ભક્તિ માર્ગમાં જુદા જુદા રૂપક આપ્યા છે, સિમ્બલ આપ્યા છે. અને સિમ્બલ થી ભક્તિ માર્ગમાં જે કઈ સંગમ પર આપણે બધાએ મળીને કર્યું છે એની યાદગાર બનાવી છે. આપણા સૌ માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે 108 ની માળામાં આવવું અથવા 108 ની માળામાં મણકા બનવું અથવા એના માટે યોગ્ય બનવું. અને સેકન્ડ સ્ટેપ છે, કદાચ હું પુરુષાર્થના રેસમાં મારા સિચ્યુએશન્સથી આગળ નથી આવી શકતી તો પછી 16,000 વાળી માળા પણ આપણા માટે ઓપન છે. પણ અહીંયા સૌથી પહેલી રિયલાઇઝેશનની અને ચેકિંગની વાત એ છે કે મારું લક્ષ્ય, મારું એમ ઓબ્જેક્ટ એ માળાના મણકા બનવાનું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી બાબાનું જ્ઞાન મળ્યા પછી આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય, આપણા જીવનમાં સિચ્યુએશન્સને થોડા જલ્દી ક્રોસ કરી શકીએ છીએ એવો અનુભવ થાય. આવા સુખદ અનુભવોને કારણે
બાબા આપણને ગમે છે, બાબાનું ધ્યાન આપણને ગમે છે, બાબાની વાતો આપણને ગમે છે, મેડિટેશન આપણને ગમે છે, વી લવ ટુ સિટ ઇન સાયલન્સ. અને એ સાયલન્સ આપણને ઘણું બધું શકુન આપે છે, એટલે પણ આપણને ગમે છે. પણ રિયલાઇઝેશનની વસ્તુ એ છે કે મારે માત્ર દેવતા બનવું છે, મારે પૂજનીય દેવતા બનવું છે, મારે નિરંતર પૂજનીય યાદગાર દેવતા બનવું છે. દેવતાઓની પણ ઘણી બધી કેટેગરી છે, આખી રાજધાની છે. બાબાના બન્યા પછી મારું પોતાનું લક્ષ્ય કયું છે? આ મહેસૂસતા આપણને યજ્ઞથી નજીક લઈ આવશે. દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા આપણે બધા બહુ લકી છીએ કે સાયન્સના સાધનોના કારણે બધા બહુ ક્લોઝ છીએ. માતાની પધરામણી શાંતિવનમાં હોય, પણ દૂર બેઠા દુનિયાના કોઈ ખૂણે આપણે એટલું જ લાઇવલી એને ફીલ કરીએ છીએ એવા સમયમાં આપણે બધા બેઠા છીએ. તો વી આર ઓલસો લકી. ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે ઘણી બધી છે, પણ મૂળ વાત સૌથી પહેલી આપણે ડિસાઇડ કરવાની છે કે મારું ફ્યુચરનું વિઝન શું છે. એક નાનું બાળક સ્કૂલમાં જવાનું ચાલુ કરે અને નાનપણથી એનું ટાર્ગેટ બહુ હાઈ હોય, મારે રેન્કર જ રહેવું છે, હા ફર્સ્ટ સેકન્ડ થર્ડ થી નીચે મારે કઈ ચાલે જ નહીં, આઈ મસ્ટ બી ધ ટોપ રેન્કર. એની મહેનત જુદા પ્રકારની હશે. અને કોઈ એવું ચાહે કે જેને ટાર્ગેટ નથી, ઘરમાંથી આપણે જબરદસ્તી ધક્કો મારીને મોકલી દઈએ છીએ કે સ્કૂલમાં તો જવું જ પડે, નો વે આઉટ. બંને બચ્ચાઓનું ટાર્ગેટ જુદું છે, એટલે એમની જે રેગ્યુલર સ્ટડીઝ હશે એ સ્ટડીઝમાં પણ એ લોકોનું લક્ષ્ય જુદા પ્રકારનું હશે. એક જ ક્લાસમાં ભણવા છતાં બધાની રિસેપ્ટિવિટી જુદી રહેશે, લક્ષ્ય પ્રમાણે જ રિસેપ્ટિવિટી આવે. રિસીવ પ્રોપર થાય તો એ આત્મસાત થાય, જેને આપણી સ્પિરિચ્યુઅલ ભાષામાં આપણે ધારણા કહીએ, ધારણ થાય, આત્મસાત થાય. અને જે ધારણ થયું, આત્મસાત થયું, એ જ આપણા લાઈફમાં વ્યવહારના રૂપમાં રિફ્લેક્ટ થાય છે. તો આજે સૌથી પહેલા તો આપણે એક વસ્તુ ડિસાઇડ કરવાની છે કે આઈધર 108 અથવા તો 16,000 મારે નંબર 1 ઐશ્વરીય પઢાઈમાં રેન્કર બનવું છે. એમાં એક જ ઓબ્સ્ટેકલ છે, એક જ થોટ. ઓબ્સ્ટેકલ એ છે કે આપણને જો એક વાર પણ એવો સંકલ્પ આવી જાય કે બાબાના લાખો બાળકો અને લાખો બાળકોમાં બધા નંબર 1 નું ટાર્ગેટ રાખી દે, તો પછી કેવી રીતે કામ ચાલશે? બધાને કેવી રીતે ચાન્સ મળશે? ભણવાવાળું ચાઇલ્ડ બધાને શું માર્ક્સ મળશે એની કેર નથી કરતું. રેન્કર ચાઇલ્ડ, ફર્સ્ટ નંબરમાં આવવાનું ચાઇલ્ડ, એ પોતાના ફર્સ્ટ રેન્કને કે સેકન્ડ રેન્કને જ જુએ છે, બીજાને જે કરવું હોય તે.
બીજાના જે માર્ક્સ આવે ધ ચાઇલ્ડ ઇઝ નોટ ધેટ કન્સર્ન્ડ. એવી જ રીતે આપણે જો થોડોક પણ એવો સંકલ્પ કરીશું કે આટલા બધા બાબાના બાળકો, આપણે આટલા બધાની વચ્ચે સાઇટ્રેક થઈ જઈશું. અહીંયા કદાચ આપણે કોમ્પિટિટિવ રેસ પણ કરવી પડે. બહુ સરસ શબ્દો વૈશાલીબેન કહી રહ્યા હતા કે રેસ કરવી જોઈએ, રિસ્ક કરવી જોઈએ, શું કરવું જોઈએ એ મારે તૈયાર કરવાનું છે. અહીંયા ફર્સ્ટ નંબરમાં આવવા માટે રેસ કરો, રિસ્ક કરો, કોમ્પિટિશનમાં ઉતરો, વોટએવર યુ લાઈક ટુ ડુ. ધ ઓન્લી કન્ડિશન ઇઝ પોઝિટિવલી આપણે આગળ વધવાનું છે. મારે નંબર વનમાં જવું છે પણ મારે બીજા કોઈની પણ લાઈનને કાપીને આગળ નથી વધવાનું. મારે મારી લાઈનને મોટી કરી, મારે મારી સ્પેશિયાલિટીઝને વધારીને, મારે મારી ક્વોલિટીઝને બાબતના યજ્ઞમાં સફળ કરીને, માર્ક્સ જમા કરીને આગળ વધવાનું છે. આ બંનેમાં રાત દિવસનો ફરક છે. એટલે ચાહે કોઈ રેસથી કરે કે રીસથી કરે, જે પણ ભાવથી કર્યું પણ જો મારો ભાવ પોઝિટિવ છે, આપણી સામે નિશાળ આપણા બ્રહ્મા બાબા છે. બ્રહ્મા બાબા અને મમ્મા બંને માળાના એવા મણકા બન્યા જે 108 ની માળામાં પણ વિશેષ સ્થાન ધરાવે. બાબા અને મમ્માની વિશેષતાઓને આપણે જોઈએ. બંને બાબા અને મમ્માએ બહુ જ ઓછો ટાઈમ લીધો છે પોતાની સંપન્નતાની સંપૂર્ણતા માટે. યજ્ઞનેથી 5 વર્ષ થયા પણ બ્રહ્મા બાબા બહુ શોર્ટ ટાઈમમાં એમણે એમની સંપન્નતાને પ્રાપ્ત કરી. રીઝન એક જ હતું કે બાબાએ કોઈને જોયા નહીં. બાબાને ખબર હતી હું જ નંબર વન છું, મારી સામે કોઈ આઈકોન નથી. અને એટલે જે જે શુભાબાની વાતો સાંભળવા મળી એ વાતોને બાબાએ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. મમ્માને પુરુષાર્થમાં નંબર વન અપાયો. અત્યારે આપણો સબ્જેક્ટ નથી પણ મમ્મા અને બાબાના લાઈફની કોન્સન્ટ્રેશન, મમ્મા અને બાબાના લાઈફના સ્પેશિયાલિટીઝે એમને નંબર વન બનાવ્યા. કદાચ આપણું મન એવું કહે કે બ્રહ્મા બાબાની સાથે તો શિવ બાબા હતા, ઓરિજિનલી એ ફર્સ્ટ સોલ હતી, એટલે એને ડ્રામાની ગિફ્ટ મળી છે. પણ બાબાએ આપણા સૌના માટે પણ બધું ઓપન રાખેલું છે કે બધા જ નંબર વનમાં જઈ શકે, એવરી વન. ચાલો આજે આપણે સૌ મળીને એ વિચાર વિમર્શ કરીએ કે 108 ની માળા અને 16,000 ની માળા પણ માળાના મણકામાં બેઝિક ડિફરન્સ પુરુષાર્થનું શું હશે? બેઝિક ડિફરન્સ. કેન એનીવન શેર? કેન એનીવન શેર ફ્રોમ ધ ક્લાસ? 108 ની માળાના મણકા અને 16,000 ની માળાના મણકા એમાં બેઝિક ડિફરન્સ શું હશે? એક જ નાનકડો ડિફરન્સ છે. 108 ની માળાના મણકા નિરંતર સદા વિજયી હશે.
જ્યારે 16 રજાઓની માળા વાળા મેક્સિમમ ટાઈમ વિજયી હશે, પણ વચ્ચે હાર અને જીત વાળો ખેલ પણ રમત હશે, બંને વસ્તુ હશે. જ્યાં સદા વિજય છે, સદા ઇન એવરી ફેઝ, સદા ઇન એવરી વે, ઇન એવરી સિચ્યુએશન સદા વિજય. તનના પ્રોબ્લેમમાં બી વિજય, મનના પ્રોબ્લેમમાં બી વિજય, અચાનક ધનના અપ્સ એન્ડ ડાઉન્સ માં આવનારા વિઘ્નમાં પણ વિજય, કઈ પણ હલચલમાં રે નહીં આવે નહીં, સદા વિજય. આ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, બેઝિક થિંગ છે 108 માળાના માળખા બનવાની. અને એટલે હવે આપણે આપણા પુરુષાર્થને એ તરફ લઈ જવું પડશે. ભક્તિમાં દરેક વસ્તુના બહુ જ બધા અર્થ, બહુ જ બધા મલ્ટીપલ ઇન્ટરપ્રિટેશન કરેલા છે. આઈ હોપ આપણે આવા ઘણા બધા ઇન્ટરપ્રિટેશન્સમાં બાબાની મુરલી સાંભળીને હું એક વસ્તુ શીખી છું. બાબાએ ઘણી બધી વાર આપણને સાકાર મુરલીમાં કહ્યું છે કે જો પાસ્ટ કી ઓર પડી હુઈ બાતે હૈ ના ઉનકો ભૂલો. અને એટલે અત્યારે આપણું મિશન જુદા જુદા ધર્મમાં, કારણ કે આ 108 વાળાનું ઇમ્પોર્ટન્સ એ ઘણા બધા ધર્મોમાં છે, જૈનિઝમમાં પણ છે, બુદ્ધિઝમમાં પણ છે, ઘણા બધા ધર્મોની અંદર માળાનું મહત્વ છે. અને એટલે રાધર ધેન ગોઈંગ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ નેમ્સ, આપણને જે ટાર્ગેટ મળેલું છે માળાના મણકા બનવાનું, અથવા 108 જે બેસ્ટ માળા છે, નેચરલી એ શિવ બાબાના ગળાનો નસીબમાં નસીબનો હાર છે, નસીબમાં નસીબનો. 16,000 એક વાળો થોડો દૂર હશે, પણ 108 સૌથી નસીબ છે, તો શિવ બાબા ફિઝિકલ નથી. આવા સમીપ રત્નોની કઈ વિશેષતા? આપણે બધા 108 માળામાં, અને કદાચ ક્યાંક બાય ચાન્સ ચૂકી ગયા તો 16,000 માળામાં, આવું તો છે ને, આવું છે ને. જયારે આવું છે તો લેટ અસ ક્લિયર અવર પાથ, આપણા રસ્તાને આપણે ક્લિયર કરી દઈએ. એક વાત શ્યોર છે કે આપણો હવે પછીનો પુરુષાર્થ એ નિરંતર વિજયી બનવાનો હોય. ફર્સ્ટ થિંગ, અને એના માટે આપણે પુરુષાર્થ એ કરવો પડશે કે જે જે સિચ્યુએશન, જે જે સર્કમસ્ટાન્સ આપણને ક્યાંક અટકાવે છે, મારે સિચ્યુએશન્સ ને સોર્ટ આઉટ કરવા પડશે. અને એ સિચ્યુએશન્સ માં જે ઇન્ટેન્સિટી થી ડિસ્ટર્બન્સ આવે છે, અને એ હલચલ નું જે ડ્યુરેશન મારી પાસે રહે છે, એ ડ્યુરેશન ને મારે ખતમ કરવું છે, ઓછું કરવું છે, અને એની ઇન્ટેન્સિટી ધીરે ધીરે ઓછી થવી જોઈએ. સપોઝ કોઈ મારું ઇન્સલ્ટ કર્યું, પહેલા મને 2 દિવસ સુધી નથી ભૂલાતું, પણ મારે જો માળાના મણકા બનવું છે તો મારે અંદરનું લક્ષ હોવું જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ, કે ઇન્સલ્ટ ની ફિલિંગ કાલ સુધી 2 દિવસ રહેતી હતી, એમાંથી ઓછી થતી થતી આવી 2 કલાક સુધી આવી,
I am on the path of victory. એટલી બધી ઇન્ટેન્સિટી હતી કે મને બે દિવસ ઊંઘ નહોતી આવતી. એના બદલાવે એની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ. જે સેટબેક આવતું હતું, જે ધક્કો આવતો હતો, એ હવે ઓછો થઈ ગયો. તો હું વિજયના રસ્તા પર છું. આ નિશાનીઓ છે, આ પુરુષાર્થ છે. જે નિશાની અને પુરુષાર્થ પર ચાલીને આપણે વિજય બનવાનું છે. સ્ટીલ બાબાની અવ્યક્ત મુરલીઓની સ્ટડી કરી અને થોડા પોઈન્ટ, થોડી સ્પેશિયાલિટી 108 વાળા મંકાવની મેં લિસ્ટ આઉટ કરી છે. વિલ ડિસ્કસ વન બાય વન. Very first thing, નિશ્ચય બુદ્ધિ. આ બાબાની મુદ્રીમાં આપણે સાંભળીએ છીએ, નિશ્ચય બુદ્ધિ વિજયંતિ. વિજય સેના પર? નિશ્ચય બુદ્ધિ વિજયંતિ. વિજય સેના પર? સંશય પર. કોઈ પણ પ્રકારના સંશય પર વિજયી થવું એ છે નિશ્ચય બુદ્ધિ. મીન્સ નો ક્વેશ્ચન. જે નેગેટિવ છે, નો ટુ એવરીથિંગ, એ છે નિશ્ચય. બાબાએ જે કઈ આપણા સૌ માટે કહ્યું, ભગવાનના મહાવાક્ય છે, એ નિશ્ચય હોવો એ નિશ્ચયનું ફાઉન્ડેશન છે. બાબાએ મુરલીમાં આપણને જે કઈ શ્રીમત આપી છે, એ શ્રીમતને વેલ્યુ કરવી, એને કમ્પેર ના કરવી. ઘણી વાર આપણને પૂરો નિશ્ચય ના હોય ને તો રિઝલ્ટ એવું આવે કે આજે પેલા સત્સંગમાં ગયા હતા ત્યાં આવું કીધું, આજે પેલા સત્સંગમાં ગયા હતા ત્યાં આવું કીધું. હવે બાબાની વાત અને સત્સંગની વાતમાં રાઈટ વસ્તુ કઈ? સંશયનું બીજ પડ્યું. કોઈ પણ સત્સંગમાં ખોટું કશું જ નથી, નથિંગ ઇઝ રોંગ. પણ પરંપરાથી એમણે એમના ધર્મની વાતોમાં જે કઈ ઇન્ટરપ્રિટેશન સાંભળ્યું, કારણ કે ધર્મો ઘણા બધા છે અને ઘણા બધા ધર્મોમાં ઘણી બધી વાતો પણ છે, પણ જે પણ ધર્મમાં પરંપરાગત વાતો જે સાંભળી, જે વાતનું જે ઇન્ટરપ્રિટેશન સમજ્યા, નેચરલી સત્સંગમાં લોકોએ સમજાવશે. હું જે સમજી રહીશ, હું બાબાની મુરલીને જે સમજી રહીશ, હું એ જ મુરલીની વાત તમને સમજાવીશ. હું જે એંગલથી મુરલીને શીખી રહીશ, હું જે એંગલથી શીખી રહીશ, એ જ એંગલ હું અપનાવીશ. અને એટલે બાબાની મુરલીમાં સૌથી પહેલો આપણો નિશ્ચય હોવો. ભણાવનાર કોણ છે? ભણાવનાર કોણ છે? ઈશ્વરીય પઢાઈ આપણને કોની પાસેથી મળી છે? ફર્સ્ટ આઈ શુડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ. અને ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી અને ડિફરન્સને મારે સારી રીતે મારા મનને સમજાવી લેવું પડશે. ઓન્લી ધેન હું એ નિશ્ચયના રસ્તા પર આગળ વધી શકીશ. જ્યારે કોઈ પણ વસ્તુમાં સંશય મારે લાગવો જ નથી, તો એની સામે મારે એટલા નોલેજફુલ બનવું પડશે કે જે નોલેજફુલનેસ
મારા સંશયનો જવાબ હોય. ક્વેશ્ચન્સ ઉઠવા એ તો માણસનો સ્વભાવ છે, પણ એ ક્વેશ્ચનના આન્સરનું રાઈટ વિઝડમ આપણી પાસે હોવું એનો પર્યાય છે. અને એટલા માટે જે બાબાએ ચાર પ્રકારના નિશ્ચયની વાત કરી છે, આ બા ડ્રામા અને ચોથી વસ્તુ પરિવાર, ઈશ્વરીય પરિવાર, આમાં બીજા બધા નિશ્ચય તો થોડા ઈઝી છે, પણ સૌથી વધારે જે મહેનત માંગે છે ને એ પોતાનો પોતાનામાં નિશ્ચય છે. ઘણી વાર વધારે પડતું નોલેજ આપણને મિયા મીઠું બનાવી દેતું હોય છે. બાબા શબ્દ યુઝ કરે છે મિયા મીઠું. મિયા મીઠું મીન્સ ઓવર એસ્ટિમેશન. બાબાએ આપણને સ્મૃતિ અપાવી કે આપણે જ દેવતા હતા અને આપણે જ દેવતા બનવાનું છે. હું દેવતા બનવાના રસ્તાનો તો વિચાર જ નથી કરતી અને ખાલી સ્મૃતિમાં છું કે હું તો અતિ જ દેવતા. હું તો નંબર વન માં આવીશ જ ભલે આખા દુનિયામાં જે કઈ થાય. ઓનલી સ્પીકિંગ આઉટ, એનાથી આપણે નંબર વન નહીં બની શકીએ. જો હું બોલું છું કે મારે નંબર વન માં જવું છે, તો મને પોતાને અને મારી આસપાસના લોકોને મારા એક તીવ્ર પુરુષાર્થનો અહેસાસ આવ્યા વગર નહીં રહે, આવશે જ. અને એટલે સૌથી પહેલા મારે મારામાં નિશ્ચયને ડેવલપ કરવો પડશે કે બાબાએ મને સિલેક્ટ કરી છે, બાબાની નજર મારા પર પડી છે, બાબાએ મને બ્રાહ્મણ લાઈફ આપ્યું છે. ઇટ મીન્સ કે મારું ભવિષ્ય પદ દેવ પદ ફિક્સ છે. બનીશ કે નહીં બનું, બનાશે કે નહીં બનાય, આવી તમામ વાતોથી પર, આવી તમામ સંકલ્પનાઓથી પર મારે ફોકસ કરવું પડશે. ભગવાનની વરદાનની નજર મારા પર છે અને એટલે ભગવાનની હું સિલેક્ટેડ છું. બાબાની મારી અંદર ઉમેદો છે અને માટે મારે આ રેસમાં આગળ જવાનું છે. ઓપ્શન આપણે ઊભું જ કરવાની જરૂર નથી, નો ઓપ્શન. હવે આપણે કેવા મોડ પર આવીને ઉભા રહ્યા છીએ જ્યાંથી પાછું જવું આપણા માટે પોસિબલ નથી. દરેકે જેમ કરો, તમે વિચારતા હશો કે આ બેન તો કે છે પાછા જવા જેવું નથી, પણ ઘણા બધા ભાગરતી થઈ ગયા છે, ઘણા બધાની જ્ઞાનની કોઈ પોઈન્ટ ના રુચિ, કોઈ પ્રોબ્લેમ આવ્યો અને બાબાનો હાથ છોડી દીધા. બાબાએ કહ્યું છે બીજ પડેલું છે કે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે અંકુરિત થશે. બાબા સરકાર ગુરુઓમાં ઘણી બધી વાત કહે છે, બચ્ચે બીજ ડાલતે જાઓ. સમય પર આવશ્યક ખાતરની મહેનત કરવો, અંકુરિત થઈ જાય, નીકળી આવશે બહાર, એટલે બીજ નાખતા જાય. અને જેને થોડો પણ પુરુષાર્થ કર્યો છે, કદાચ સતયુગના પહેલા જન્મમાં ના પણ આવે, તો ત્રેતાનો અંતિમ 33 કરોડ વાળો મોટો સ્લોટ તો ખાલી જ છે ને. 33 કરોડ માં તો આવી જ શકશે ને. જેને થોડું જ્ઞાન લીધું, જેને થોડું બાબા બાબા કીધું, એને 33 કરોડના લોટમાં તો ઓપન છે જગ્યા.
So we can't say કે ભાગલથી થઈ ગયા છે એટલે હવે ધ્યાન મો ગયા. જે રસ્તા પર આવીને ઉભા છીએ કદાચ ત્યાં આવીને અટકી ગયા છીએ, બંધ થઈ ગયા એટલે સ્ટેગ્નન્ટ થઈ ગયા છીએ. બટ ધેટ ડઝ નોટ મીન કે ઝીરો થઈ ગયા છીએ. એટલે મારે મારી જાતના નિશ્ચયને પહેલા દ્રઢ કરવી પડશે કે હું જ કલ્પ પહેલા વાળી આત્મા છું. હું જ આત્મા વિજયી હતી જેમ બ્રહ્મા બાબાને કેટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, પણ બ્રહ્મા બાબાને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે ખરેખર કૃષ્ણની આત્મા હોઈશ. સાંભળ્યો એવું કોઈ દિવસ કોઈ મુરલીમાં બાબાના આવા કોઈ સંશયની વાત સાંભળી? એક જ ધૂન હતી, કલ જાકર નીચનું કૃષ્ણ બનુંગા, કલ જાકર નીચનું કૃષ્ણ બનુંગા. અને આ વસ્તુ ને બીજા સ્વરૂપમાં આપણા દાદીઓ પાસે પણ જોઈ, જેમ પ્રકાશમણિ દાદી એમના પાછલા દિવસોમાં છેલ્લા 2-3 વર્ષો મને એમના ક્લોઝ જવાનું ભાગ્ય બહુ સારું મળ્યું છે. એમના બેસવાની જગ્યા પર એમના રૂમમાં નાના નાના કૃષ્ણની મૂર્તિઓ, બાલકૃષ્ણ જુદા જુદા પોઝ અને જુદા જુદા અંદાજમાં ઘણી બધી હતી. અને બીજી વસ્તુ મેં જે દાદીના રૂમમાં જોઈ એ જોયા એન્જલ્સ, નાના મોટા એન્જલ્સ દાદીના રૂમમાં ચારે તરફ જોવા મળે. આ બે વસ્તુ મેં એમના લાસ્ટ ડેઝમાં જોઈ. મીનિંગ વોઝ દાદી કન્ટિન્યુઅસલી એ ભાવમાં રહેતા હતા, ફરિશ્તા એન્જલ્સ ફરિશ્તા. સો એમાં એમને કોઈ દિવસ સંશય નથી આવ્યો જે મંગળમાં મારી આત્મા રહે. આ વિદેશ વાળા બધા દાદી જાનકીજી ને ખુબ નજીક થી જોયા હશે. એમને ક્યારે સંશય જ નથી આવ્યો કે બનીશું કે નહીં બનીએ, પોસિબલ છે કે નહીં. એમણે તમથી પણ જો બાબાની સેવામાં જ્યાં સુધી બાબા ઈચ્છે છે ત્યાં સુધી સેવા માટે સતત સંઘર્ષ કર્યો, પણ એમને કોઈ દિવસ પોતાના પાઠ માટે ક્વેશ્ચન નથી આવ્યો ત્યાં સુધી. કેવી રીતે સંભાવનાઓ ક્યાં છે, તનની આટલી તકલીફ છે, બાબા તારે કામ જ કરાવું છે, સેવા જ કરાવી છે, તો તનને ઠીક કરને, ફાઇન કરને. એમણે પોતાની જાત પ્રતિ જે કઈ હતું એને એક્સેપ્ટ કર્યું અને એક્સેપ્ટ કરીને પુરુષાર્થના રસ્તા પર આગળ વધ્યા. સેકન્ડ થિંગ, બાપના નિશ્ચય. ઘણી વાર એવું થતું હોય છે આપણે બાબાને વારંવાર પત્ર લખીએ, બાબાને વારંવાર કહીએ કે બાબા હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી, મારા કાર્યને પૂરું કરી દો. પણ એ ટાઈમ પર આપણને કોઈ બાબાની હેલ્પ મળતી હોય એમાં થોડું ધીરજ લાગી જતી હોય છે. આપણને ઇન્સ્ટન્ટ હેલ્પનો અનુભવ કોઈ વાર નથી પણ થતો. We have to wait and watch. અને ત્યારે આપણા મનમાં એક સંશય ઉઠે કે બાબા તો ભગવાન છે, હી કેન ડુ એવરીથિંગ, હી કેન ચેન્જ એવરીથિંગ. ભગવાનને પણ કોઈ વ્યક્તિ વસ્તુ સાધન પરિસ્થિતિને પરિવર્તિત કરવામાં સમય તો લાગશે ને, એના માટે તો મારે થોડી ધીરજ જોઈશે જ. અને ત્યાં આપણે ભૂલ કરી દઈએ છીએ, ક્યાં છે બાબા, આઈ એમ નોટ ફાઇન્ડિંગ આઉટ, બિંદુ બાબા છે દેખાતા નથી.
રૂટીન માં આપણો નિશ્ચય બહુ સારો છે, પણ જયારે સંજોગ આવે છે અને આપણને જેવું આપણે વિચાર્યું હોય તેવી અને તેટલી મદદ ના મળે ત્યારે આપણને એમાં સંશય ઉઠે છે. એક વાર બહુ સરસ વાત મને આપણા કોઈ સિનિયર્સે કરી હતી, બહુ યંગ એજ માંથી, અને હું ઈચ્છતી હતી હું કોઈ બાર હોસ્ટેલમાં રહીને ભણતી હતી અને મને એવું હતું કે મારો અમૃત પેલા મિસ ના થવો જોઈએ. અને સાંજે ક્યારેક મોડા સુધી આપણે ભણતા હોઈએ એવા સર્કમસ્ટન્સ હોય કે નેચરલી એજમાં અલબેલા પણ પડવું હોય અને મિસ થઈ જાય. મેં મારા સિનિયર જેની પાસે મેં ટ્રેનિંગ કરી આપણા દિલ્હી ના આશાબેન, આઈ લાઈક ટુ મેન્શન હર નેમ, એમને હું પત્ર લખતી હતી કે મને હજી જોઈએ એવું સક્સેસ નથી મળતું, બાબતે મને મદદ નથી કરતા. શી ટોલ્ડ મી અ વેરી નાઇસ થિંગ. એમણે મને પત્રમાં લખ્યું કે ક્યારેક ક્યારેક બાબા પણ પડદા પાછળ છુપાય અને જોતા હોય છે કે મેં મારા બચ્ચાઓને જે ભણાવ્યું છે એમાંથી કેટલું ભણ્યું છે. આ બાબા જો સુપ્રીમ ટીચર હોય અને આપણે એના સ્ટુડન્ટ હોય તો આપણે શું ભણ્યા છે એનું ટેસ્ટ કરવાનું રાઈટ હોય કે ના હોય. એટલે બાબા મદદ નથી કરતા એમ નથી, બે વાતો છે. સમટાઈમ્સ બાબા આપણને ટેસ્ટ કરે છે અને આપણને પણ ઘણી વાર એવું હોય છે કે ના હોય સ્ટ્રોંગ વિના તો બાબા આપણને છોડી દે છે, જાઓ જરા યુદ્ધ કરી જુઓ. પણ એ હારવા નહીં દે જો બાબાની યાદ સાથે હશે તો. એન્ડ રિયલી ઇટ્સ અ ટ્રુથ. આપણી કપાસિટી પણ ત્યારે વધશે, આપણી એફિશિયન્સી ત્યારે વધશે, આપણો બાબામાં નિશ્ચય અને જ્ઞાનને મેં કેટલું સ્વીકાર્યું છે એ ત્યારે આપણને સમજમાં આવશે કે જ્યારે આપણે પ્રેક્ટિકલમાં કોઈ એક્ઝામની રચના આવીએ. એટલે એક્ઝામ એ ફેલ કરવાનું સાધન નથી. અને એ ટાઈમ પર બાબાની મદદનો આપણને કદાચ ટાઈમ બી ઓછો અનુભવ થાય છે. ઇટ મીન્સ કે મારે હજી વધારે એની સાથે કનેક્ટ થવાની જરૂર છે. એની હેલ્પ આપવાની વિધિ કોઈ ડિફરન્ટ છે. એ ડિફરન્સ ને આપણે ડી કરી શકીએ. વિન્ડોઝ ક્લોઝ કરી દો. આપણી ફિલિંગ ને વધારવી પડશે. ફિલિંગ વધશે તો જ અનુભૂતિ વધશે. બાપમાં નિશ્ચય માનો કોઈ સર્કમસ્ટેન્સ છે અને હવે બહુ સરસ સમય પ્રસાર કર્યો, કોઈ એક વસ્તુ કોઈ કારણથી ક્યાં કોર્ટ કેસ થઈ ગયો, કન્સ્ટ્રક્શનમાં કઈ એક્સેસ વર્ક હતું અને એમાં કોઈને ઓબ્જેક્શન હતું અને કોર્ટ કેસ થયો. હું રોજ બાબાને પત્ર લખું, બાબા કેસ ને ખતમ કરી દો ને, બાબા કેસ ને ખતમ કરી દો ને. પણ સી આ સિચ્યુએશન એકદમ બદલવી કોઈના માટે પોસિબલ નથી. નથિંગ કેન બી ડન વિથ મેજિક. મને બાબાની પાસેથી વારંવાર એ વાતો ક્યાંકથી મળતી રહી, ટેસ્ટ થતી રહી કે શુભ ભાવના ને શુભકામના નો પ્રયોગ કરો. સિચ્યુએશન ને બદલવામાં ટાઈમ જાય, બટ ઇટ વિલ ચેન્જ. બાબાની મદદ એ રહી કે ધીરે ધીરે આત્માઓ સારી રીતે બિહેવ કરતી થઈ ગઈ. એ ગુડ ફેઇથ અને ગુડ વિશીસ કામ કરતા થઈ ગયા અને બધું અત્યારે સ્ટેન્ડ સ્ટીલ એ બાજુ કોર્નરમાં પડી છે. નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ ગો અહેડ વિથ ધેટ કેસ. આ મદદ છે. એ ટાઈમ પર તો એકદમ એગ્રેસિવ પાર્ટી હતી, અત્યારે બધું સ્લો ડાઉન થઈ ગયું અને
કોઈને એને ઓપન કરવાનો ઇન્ટરેસ્ટ નથી, આ બાબાની મદદ છે. સો સમય જવા દઈ અને બાબાની મદદને ફીલ કરતા આપણે શીખીશું, ત્યારે નિશ્ચયનો પ્રયોગ અને નિશ્ચયનો રિઝલ્ટ આપણે ફીલ કરી શકીશું. સિમિલર ઇઝ વિથ ડ્રામા. ઘણા બધા અનવોન્ટેડ સિચ્યુએશન્સ, ઘણા બધા અનએક્સપેક્ટેડ સિચ્યુએશન્સ આપણી સામે આવે છે ત્યારે આપણો નિશ્ચય ડગી જાય છે. જે નંબર વન વાળી આત્મા છે એને કોઈ પણ સિચ્યુએશનમાં ક્યારેય સંશય નહીં આવે. અને જે કઈ સિચ્યુએશન છે એની ઓનરશીપ પોતે લેશે. મારા કરેલા કર્મો પાછળ હું જે કઈ મારું જમા કે નુકસાન કરીને આવી છું એનો જ આજે હું સામનો કરી રહી છું. અને એટલે મારી ધૈર્યતા પૂર્વક પેશન્ટલી એને ખતમ કરવાનું છે. આ સિચ્યુએશન મારી પાસે કેમ? સાકાર મુરલીમાં બાબાની એક વસ્તુ આપણા માટે બધા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. સાકાર બાબાને લાસ્ટ સુધી ખાંસી છોડતી નહોતી. તો બાબા કહેતા હતા એ ખાંસી મેરી સખી હે, સીધા એંગલ, ખાંસી મેરી સખી હે, સખી છે એટલે સાથે રહેવા વાળી છે. અને તે મારે એમાંથી ટેવાઈ જવાનું છે. બાબાનો અરજ છે, બાબાને સારી રીતે કામ કરાવવું હોય તો આ ખાંસી બાસી બંધ કરી દે, ડિસ્ટર્બન્સ છે. આવો સંકલ્પ રમા બાબાને ક્યારેય નથી આવ્યો. અને આપણને જરાક તકલીફ આવે એટલે આપણને પહેલો સંશય આવે કે આવો પ્રોબ્લેમ મારી સાથે કેમ. આપણી સામે નજર સામે જે મિસાલ છે આપણા દાદી જાનકી છે. હમણાં જુઓ તો એટલો પ્રોબ્લેમ છે, દાદી સુતેલા છે. બહુ બધી વાર મેં અનુભવ્યું છે, અમે લોકો મધુબનમાં ભટકી કોર્ડિનેટ કરતા હોઈએ તો જયારે પણ દાદીનો પ્રોગ્રામ હોય તો નેચરલી અમે જઈને ત્યાં પૂછીએ અંસાબેનને દાદી કેટલા વાગે આવે છે. આજે 11 વાગે દાદી એ ગ્રુપને મળવાનું છે. અંસાબેન કે શું કરીએ છે, દાદી ઉઠ્યા નથી, શી ઇઝ નોટ કમ્ફર્ટેબલ ટુડે. ઓકે ફાઇન. અને સાંજે જુઓ તો 7 વાગે તૈયાર થઈને દાદી સ્ટેજ પર પહોંચેલા જ હોય. સો વન્ડરફુલ. ડ્રામાના કોઈ પણ સીન માટે, તન મન ધન જન કોઈ પણ સીન માટે કોઈ ક્વેશ્ચન નહીં. ઓનરશીપ લઈ એને ધીરજથી પસાર કરી અને વિજયી બનવું એ નંબર વન આત્માનું લક્ષણ કહો અથવા એનું નિશાન કહો. અને ચોથી વસ્તુ છે ઈશ્વરીય પરિવાર. સૌથી વધારે સંશય આવતો હોય ને તો આ પરિવારમાં આવે છે. કારણ કે આપણામાંથી કોઈ 100% કમ્પ્લીટ નથી. નંબર વન આત્માને હંમેશા યાદ રહેશે કે ગમે તેવી આત્મા છે પણ છે મારા બાબાના પરિવારની, એટલે આ હેડ ટુ એડજસ્ટ એન્ડ ગો હેડ, નો કમ્પ્લેન્સ. પરિવારની વાતોમાં નો કમ્પ્લેન્સ. આટલું બધું જ્ઞાની થઈને આવું બિહેવ કર્યું. આજે બહુ દિવસ પછી અમે બધા ભેગા થયા, ઓમ શાંતિ કહેવાની એ ફુરસત નહોતી. આપણું જે માર્કિંગ છે ને એ માર્કિંગ જ વીકનેસ વાળું માર્કિંગ છે. અને તે પરિવારમાં આપણને કઈ ને કઈ કમ્પ્લેન મળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે.
completely satisfied with the family, જે છે તે આજ છે, જેવા છે તેવા આજ છે, પણ જ્યારે બાબાએ એને પસંદ કરવાને બાબા ચલાવી રહ્યા છે તો મારી પાસે કમ્પ્લેનિંગ કોઈ માર્જિન નથી. આ નંબર વન આપવાનો દ્રષ્ટિકોણ હશે. અને અવ્યક્ત બાપ દાદાએ આપણને આ વસ્તુ શીખવાડી. અવ્યક્ત બાપ દાદાની પાસે સ્ટેજ ઉપર જયારે બધા જતા હતા, અત્યારે પણ એ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ, કોઈ આત્માને જોઈને બાબાના એક્સપ્રેશન એકદમ હેપી, કોઈ આત્માઓને જોઈને બાબાના એક્સપ્રેશન સ્ટ્રોંગ અને સ્ટ્રીક્ટ, આવું બધું કોઈ દિવસ આપણે બાબા પાસે જોયું? બાપ દાદાના ઇવન ચહેરાના એક્સપ્રેશન સુધી પણ, શબ્દો સુધી તો નહીં પણ ચહેરાના એક્સપ્રેશનમાં, દ્રષ્ટિ સુધી પણ આપણે ક્યારેય આવું કઈ અનુભવ્યું? તો ઈશ્વરીય પરિવાર જે કઈ છે, હા એક વાત બાકી છે, આપણને ઈશ્વરીય પરિવાર ગમે છે નથી ગમતું, બધા સારા છે નથી સારા, જેવા છે તેવા. આજ ફેમિલી સતયુગમાં ટ્રાન્સફર થવાનું છે, શું લાગે છે? તો પછી દૂર રહી જવું સારું, આને આ બધા પાછળ ત્યાં મળવાના હોય, હા તો પછી તો પરમધામમાં બેસી જવું વધારે સારું છે કે આ ફેમિલીનું સુખ લેવું વધારે સારું છે? અને એટલા માટે આઈડ લાઈક ટુ યુઝ વન વર્ડ, નિશ્ચય બુદ્ધિ આત્માનું, એન્ડ નિશ્ચય બુદ્ધિ આત્માના જીવનમાં જે અનુભૂતિ હશે એ હશે કર્મ બંધન મુક્ત સ્થિતિ. નિશ્ચયની પરત કર્મ કરશે પણ કોઈ પણ કર્મ એના માટે બંધન નહીં બને, કર્મ બંધન મુક્ત સ્થિતિ, આ નિશ્ચય બુદ્ધિની નિશાની છે. આપણે હજી થોડી નિશાનીઓને ચેક કરીએ છીએ અને અમે આપણું પુરુષાર્થનું એક લક્ષ્ય બનાવી અને ધીરે ધીરે ચેક કરતા જઈશું, અને જ્યાં જ્યાં કમી પેશી હોય એ કમી પેશીને ભરી અને આપણે આપણી અવસ્થાને લિફ્ટ કરવાની છે. સેકન્ડ થિંગ, સંપૂર્ણ પ્રીત બુદ્ધિ. અહીંયા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સંપૂર્ણ પ્રીત બુદ્ધિ, કમ્પ્લીટ. મને પ્રેમ બધા માટે છે, મને લાગણી બધા માટે છે, પણ મારી દિલની પ્રીત એક સાથે છે. હું જમવા બેસું મને બાબા યાદ આવે, હું ઘરની બહાર નીકળું મને બાબા યાદ આવે, હું મારા વ્યવહારના કોઈ બી અથવા મારી ડ્યુટી નિભાવું મને બાબા યાદ આવે. પહેલા કોણ યાદ આવે છે? જેની સાથે પ્રીત હશે એની યાદ સૌથી પહેલા આવશે. માનો કઈ નુકસાન થયું, નાનો મોટો એક્સિડન્ટ થઈ ગયો, કોઈ પણ સ્વરૂપનો આનું ટેસ્ટ છે, ટેસ્ટ કરજો, એ ટાઈમ પર સૌથી પહેલી કોની યાદ આવે છે? પડ્યા. આ સામાન્ય રીતે કોમનલી આપણે આપણે એવું ગુમાવી દે ઓ માં, પણ ઓ બાવે નહીં થાય, ચેન્જ ઇન અવર પ્રી લાભ. મને બાબા પણ પ્રિય છે, મને બાબાનો પરિવાર પણ પ્રિય છે, ઇવન આપણો લૌકિક પરિવાર, એ પરિવારમાં પણ આપણને બાબાએ નિમિત્ત બનાવીને બેસાડ્યા છે પરિવારના કલ્યાણ માટે. અને એટલે
મારી જવાબદારી બને છે કે હું બધાને મારા એક પ્રેમનો, મારી લવિંગ ફિલિંગ્સનો અહેસાસ કરાવું, એ તો મારી ફરજ બને છે. પણ મારી દિલની પ્રીત અને સંપૂર્ણ પ્રીત બુદ્ધિ જે બનશે બાબા સાથે, જેમ નિશ્ચયની નિશાની છે કર્મ બંધન મુક્ત, કોઈ પણ કર્મ એને બંધનનો અનુભવ નહીં કરે, બાંધવાનો અનુભવ નહીં કરે, એવી રીતે પ્રીત બુદ્ધિના જીવનની કઈ વસ્તુ દેખાશે જેની બાબા સાથે ગહેરી પ્રીત હશે ને, એનું રિઝલ્ટ, એનું આઉટપુટ બેહદનો વૈરાગ્ય. એની હવે કોઈ પણ સ્થૂલ આકર્ષણ, સ્થૂલ પ્રાપ્તિઓ, સ્થૂલ મનોરંજનના સાધનો એના માટે અટ્રેક્શન નહીં હોય. ઓફકોર્સ ધેટ ડઝન્ટ મીન કે આપણે કપડાં ગમે તેવા પહેરી લીધા, લાઈફસ્ટાઈલ ગમે તે રીતે જીવી લીધું. બાબા નેવર મેન્ટ દેટ, ક્યારેય બાબાનો એક ભાવ નથી રહ્યો. એનો પણ જવાબ બાબાએ આપ્યો છે, ન બહુત ઊંચા ન બહુત નીચા, રોયલ. આપણું ઉઠવાનું બેસવાનું એ બધામાં રોયલ્ટી હોય, રોયલ્ટી જરૂરી છે, પણ એની સાથે અંદરનો વૈરાગ્ય. હવે મને આ બધી વસ્તુઓ એ મારે કરવી જોઈએ એટલે કરું છું, બાકી એમાં મારું કોઈ અટ્રેક્શન નથી. આ બંને અવસ્થામાં બહુ ફરક છે. સંપૂર્ણ પ્રીત બુદ્ધિ અર્થાત અન્ય તમામ આકર્ષણોથી, તમામ આપણી પ્રીતને ખેંચવા વાળી વસ્તુથી વૈરાગ્ય. લોકોએ ગરબા વૈરાગ્ય કર્યો, હાથમાં માળા લીધી અને માળાથી રટણ કર્યું. આપણે હાથમાં માળા નથી લેવાની, આપણી બુદ્ધિમાં એ માળાના મણકાને ફિક્સ કરવાનું છે. એક વાર કોઈ જગ્યાએ બહુ સરસ એક્સરસાઇઝ અમે લોકોએ કરી હતી. અમે 108 લોકો હતા અને બધા લાઈનમાં ઉભેલા. હવે માળાની એક મોટી વિશેષતા કઈ છે કે એક મણકો બીજા મણકાથી સમીપ હોય અને અટેચ હોય, એક જ ધાગાની અંદર પરોવાયેલો હોય તો જ એને માળા કહેવાય. તો આવી એક માળાના જે ઉભા રહેવાનો પ્રયાસ કર્યો અને બધાને કહેવામાં આવ્યું કે સિલેક્ટ કરો કે આ માળામાં હું કયા નંબરનો મણકો હોઈશ. અને ફર્સ્ટ અને લાસ્ટ, ફર્સ્ટ આપણી નજરમાં જે ફર્સ્ટ હોય અને આપણી નજરમાં લાસ્ટ હોય, એ બંને જો સાથે હોય તો બંનેની વચ્ચે અંતર તો છે જ નહીં. ઓલવેઝ ફર્સ્ટ બીડ અને લાસ્ટ બીડ, માળામાં તો બંને ઉલટા સાથે પરોવાયેલા હોય. એન્ડ યુ કેન મેક આઉટ, એક માળા તમે હાથમાં લો તો વી કેન મેક આઉટ કે આમાં ફર્સ્ટ કયું હશે અને લાસ્ટ કયું હશે. નિશાનીમાં નજદીક નજદીક હશે, પણ છતાં ફર્સ્ટ નું પોતાનું મહત્વ છે. આ 108 ની માળામાં પણ ઇમ્પોર્ટન્ટ કયા છે? 8. ટોટલ 16108 ની માળા કઈ, એમાં 8 નંબર 1, બાકીના બધા નંબર 1. તો સંપૂર્ણ પ્રીત બુદ્ધિ અર્થાત બેહદનો વૈરાગ્ય એ પ્રીતની નિશાની છે, પ્રભુ પ્રીતની. આ ભક્તિમાં જો જેટલા સંતો મહાત્મા બતાવ્યા છે, કોઈ પણ ધર્મ ના હોય, એમના લાઈફની એક વિશેષતા શું રહે છે?
એમને સ્થળ કાળ વ્યક્તિઓનું બહુ ભાન ના હોય. ધે ડીડ નોટ કેર ફોર પીપલ વોટ પીપલ સેઝ. લોકો શું કહે છે એનાથી એમને કાંઈ ફરક ના પડતો હોય. મીરા રાજરાણી હતી પણ એ કોમન લોકોની વચ્ચે જઈને સત્સંગમાં બેસતી હતી અને ભાન ભૂલી અને કૃષ્ણની યાદમાં ગોપગોપીઓની જેમ નાચી એ પડતી હતી. શ્રી નેવર કેર કે મારા નહીં છું અને લોકો શું કહેશે. જ્યાં પ્રીત છે ત્યાં વૈરાગ્ય છે અને આ બધી વસ્તુ આપણે આપણા નંબર વન સોલ્સ મમ્મા બાબા પાસે જોતા આવ્યા છીએ. સંપૂર્ણ પવિત્રતા કમ્પ્લીટ પ્યોરિટી. ઘણા બધા લોકોને આ બધી વસ્તુઓ કેવી રીતે પોસિબલ થાય ક્વેશ્ચન આવે છે. પણ જો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ જે બાબા પાસેથી મળે છે એટલું આપણા લાઈફમાં ઇમ્બાઇટ થઈ જાય તો કમ્પ્લીટ પ્યોર સ્ટેજ પણ આપણા માટે અસંભવ નથી. એન્ડ ધેટ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કે આ શરીર મને મળેલું વસ્ત્ર છે જેને આત્મ અભિમાની સ્થિતિ બાબાએ કહ્યું. અને જો હું આત્મા બીજી આત્માને પણ આત્માની દ્રષ્ટિથી જોઈ શકું છું તો આત્માને જોઈને મને અપવિત્ર વિચાર આવી શકે જ નહીં. વાયુમંડળ ગમે તેટલું ખરાબ છે, વાતાવરણ ગમે તેટલું ગંદુ છે, પ્યોર છે. જેમ નાના બચ્ચાને એક વાર અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે ચોરી કરવું પાપ છે, એ બચ્ચાએ મોટી ચોરી નથી કરી, ખાલી એક પેન્સિલ બીજા એના ફ્રેન્ડનું છોકરું આપણા ઘરમાં લઈને આવ્યું છે અને બીજા સ્પીચ કે બેટા કોઈની વસ્તુ આપણે યુઝ ના કરાય, એ પેન્સિલ એની છે એ એની છે આપણી નથી અને આપણે કોઈની વસ્તુ યુઝ ના કરાય. ઇટ્સ નોટ અ ગુડ હેબિટ, નોટ અ ગુડ હેબિટ. આપણે આટલું જ શીખવાડીએ છીએ અને જો ખરેખર છોકરાની સમજમાં આવી જાય તો વોટ હેપન્સ. પછી પેન્સિલ નહીં એની પાસે હીરાનો હાર મૂકો ને તો પણ એની બુદ્ધિમાં છે કે કોઈની વસ્તુ આપણે ના લેવાય, એટલે ચોરી કરવા હિંમત નહીં કરે, એનું મન માનશે જ નહીં, એને કોઈ લાલચ દગાવી જ નહીં શકે. સિમિલરલી મને એક વાર સમજાઈ ગયું કે આત્મા પાવન હતી એમાંથી પતિત બની એનું કારણ આ દેહભાન અને દેહભાવથી ઉઠતી ઇમ્પ્યોરિટીઝ છે. મને સમજાઈ ગયું તો એ ઇમ્પ્યોરિટીઝ હવે મને આકર્ષિત નહીં કરે. અને આત્માનું જે ઓરિજિનલ નેચરલ નિજ સ્વરૂપ છે પવિત્રતા સ્વરૂપ, એ સ્વરૂપની અનુભૂતિ આપણને શરૂ થશે. હવે મને મારું દેહ અથવા બીજાનું દેહ કોઈ પણ પ્રકારનું આકર્ષણ નહીં કરે. એક નેચરલ ઇઝી ગોઈંગ ફિલિંગમાં આપણે આવી જઈશું. એની હાયર સ્ટેજ બાબા એનું સંપૂર્ણ પવિત્રતા શબ્દ વાપરી રહી છું એટલે આપણે એની હાયર સ્ટેજમાં જવું પડશે. હમણાં આ વીક અંદર અંદરની મુરલીમાં બાબાએ એક વસ્તુ આપણને અંડરલાઈન કરાવી કે વ્યર્થ પણ અપવિત્રતા છે. તો સંપૂર્ણ પવિત્રતામાં નો નેગેટિવિટીઝ, નો વેસ્ટ. બ્રહ્મા બાબા માટે એવું કહેવાય છે, આપ સૌએ પણ સાંભળ્યું હશે, એવું કહેવાય છે કે બાબાની લાસ્ટ સ્ટેજ એટલી બધી હાઈએસ્ટ પ્યોરિટી વાળી સ્ટેજ હતી કે કોઈ વિકારી આત્મા એન્ટર થાય, કોઈ વિકારી આત્મા ટચ કરે તો એ ફીલ થતું હતું, એક બ્લેકનેસ ફીલ થતી હતી બાબાની. ઘણી વાર બાબાએ એવું કહ્યું છે કે લાસ્ટ ક્લાસની વાત છે, પાંડવ ભવનમાં જયારે બાબાને
શિવબાભાઈ કહ્યું કે 1.5 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે હવે આ બાઉન્ડ્રી ની બહાર બ્રહ્મા બાબા નહીં નીકળે. એ પછીની આ બ્રહ્મા બાબાની સ્ટેજ હતી. ત્યાં કામ કરવા વાળા પણ કોઈ ભિખારી એન્ટર થાય ને તો બાબા કહેતા હતા આજે બાબાના કેમ્પસમાં કોઈ ભિખારી આપવામાં આવી છે. આટલી બધી પ્યુરિટીની હાઈએસ્ટ સ્ટેજ હતી. આપણી 108માં આવ્યું છે. કદાચ બ્રહ્મા બાબા નંબર 1 સોલ હતી, એની પીક સ્ટેજ હતી. પણ જસ્ટ 1 સ્ટેપ આગળ પાછળ હોઈ શકે, 19-20 હોઈ શકે, પણ આપણું લક્ષ્ય તો એ હાઈટ સુધી પહોંચવાનું આપણે બનાવવું જ પડશે, માળાના મરકા બનવા માટે. એટલે બાબા એક શબ્દ યુઝ કરે છે, માસીનું ઘર નથી. આ મારી આટલી મોટી મોટી અને ઊંચી વાતો સાંભળીને આપણે કઈ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. આ બધું તો બહુ અઘરું છે, આપણાથી નહીં થાય આવો સંકલ્પ પણ ના આવવા દેતા. અગેન દેટ ઇઝ નોટ ફેઇથ, એની સ્ટે નથી. એટલે વ્યવહારમાં એ આવવા દો કે મારે ત્યાં સુધી પહોંચવાનું છે. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ સમથિંગ ટુડે. આજે હું એ રસ્તા પર ચાલવાનું શરૂ કરીશ તો સમય પર પહોંચીશ. સમય પર આપણે પહોંચવું છે, સમય પછી પહોંચવાનો કોઈ ફાયદો નથી. એટલે હું જે આ વાત સંભળાવું છું એ આજ સંભળાવું છું. એ આજે ને આજે આપણામાં નહીં આવે, પણ આપણે હાઈટ સુધી પહોંચવાની છે. નેક્સ્ટ, જે બ્રહ્મા બાબાએ જયારે શરીર છોડ્યું ત્યારે શિવ બાબાએ એમના તનમાં આવી અને લાસ્ટ મહાવાક્યો કયા? નિરાકારી, નિર્વિકારી, નિરઅહંકારી. આ ભક્તિમાં એવા ઢગલા ઉદાહરણો છે જયારે મોટા મોટા સંત મહાત્માઓ પણ અભિમાનના કારણે ખતમ થઈ ગયા. આપણા બ્રાહ્મણોની સામે દેહ અભિમાન એક બહુ જ મોટા ઓબ્સ્ટેકલ ના રૂપમાં આવે છે. એટલે નિરાકારી સ્થિતિ એટલે બિંદુરૂપ આત્માભિમાની સ્થિતિ, નિર્વિકારી સ્થિતિ વિકારો જીત સ્થિતિ. પણ જે આપણને સૌથી વધારે તકલીફ કરે છે એ છે નિરઅહંકારી પણ. અને એ અહંકાર ને પણ મારે બાબાએ બ્રહ્મા બાબાની આવી બધી ટેસ્ટ લીધી. બાબાએ ઇન્સલ્ટ ફીલ કર્યું. આવી કેટલી વાતો બાબાના જીવનમાં આવી, બ્રહ્મા બાબાના જીવનમાં આવી, પણ એ કોઈ દિવસ થાક્યા હાર્યા નથી. જો સંપૂર્ણ પ્યુરિટી છે, અંશ વંશ સહિત વ્યર્થની ખાતમો છે, તો જે અનુભૂતિ આવશે એ છે સંપૂર્ણ માયાજી સ્થિતિ. આ બીજી નિશાની છે, 108 વાળાની બીજી નિશાની છે સંપૂર્ણ માયાજી સ્થિતિ. જેમ જેમ આપણી માયા જીત વાળી સ્થિતિ, કાલ સુધી હું હારી જતી હતી, આજે હું હારી નહીં થોડી હલચલમાં આવી, એમ કરતા કરતા આપણે આગળ વધીશું. હવે રસ્તા પર આપણે આગળ વધ્યા છીએ તો એની આપણને ફીલિંગ કઈ આવશે? હું એક શબ્દ વારંવાર યુઝ કરી રહી છું, સંપૂર્ણ. સંપૂર્ણ મીન્સ કન્ટિન્યુઅસ, કમ્પ્લીટલી. એ છે સંતુષ્ટતા. મને ફેમિલીથી કોઈ કમ્પ્લેન નથી, મને સિચ્યુએશન થી હું ઓકે છું. હવે કોઈ માયાનો વાર મને ડિસ્ટર્બ નથી કરતો, તો મારી ઇન્ટરનલ ફિલિંગ્સમાં કઈ વસ્તુ આવશે? સેટિસ્ફેક્શન. જ્યાં સેટિસ્ફેક્શન આવ્યું ત્યાં મારી જાતને
ક્યાંય કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નથી. બધા કોમ્પ્લેક્સિસ ખતમ થઈ જશે. નો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, નો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ. સેટિસ્ફાઈડ. ઘણો બધો જ્ઞાન ખજાનો મને મળ્યો છે, સાગર મળી ગયો છે. જે કઈ મેળવ્યું છે અને જે કઈ જ્ઞાનથી મને જીવનમાં પ્રાપ્તિ થઈ છે, ધીરે ધીરે આપનું સેટિસ્ફેક્શન લેવલ હાઈ થતું જશે. આ બધી આપણે આપણે જાતે ચેક કરવાની નિશાનીઓ છે. પુરુષાર્થ, પુરુષાર્થ ના આધાર પર રિઝલ્ટ, આઉટપુટ, અને એના આધાર પર ફિલિંગ. પણ મારી ઇન્ટરનલ ફિલિંગ જયારે સેટિસ્ફેક્શન ની છે, તો કોઈ સાથે કઈ ગરબડ થવાની પોસિબિલિટી છે જ નહીં ને. અને એટલે આવી આત્માઓ કલ્યાણકારી, શુભના અને શુભ કામના વાળી હશે. See, all our steps, kalyankari, shubh bhavna, shubh karma. Shubh bhavna, shubh karma jo atma prati apni develop thati jase, to ye practical vishan su dekha se. શુભકામના જો મારા જીવનમાં આવી, તો એની પ્રેક્ટિકલ નિશાની શું દેખાશે? પ્રેક્ટિકલ નિશાની છે મેચ્યોરિટી, પરિપક્વતા. અને જે જેટલું પરિપક્વ, એટલી એની બીજાને અપાતી રાય અને એડવાઇસ પણ એટલી મેચ્યોર. આની પ્રેક્ટિકલ ફરક છે. એટલા માટે આપણે આપણા બાબા, આપણા દાદીઓ પાસે, સાકારમાં બ્રહ્મા બાબા હતા ત્યારે બાબા પાસે, પછી દાદીઓ પાસે, અત્યારે દાદીઓ પાસે પહોંચવું ઈઝી નથી તો આપણે આપણા નિમિત્ત પાસે એ એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ કે અમારી સમસ્યા છે અને આ જગ્યામાંથી મને એની પરફેક્ટ ટ્રાય મળશે. તો જેમ જેમ આપણી શુભ ભાવના, શુભકામના, કલ્યાણકારી વૃત્તિ વધતી જશે, એમની પ્રેક્ટિસમાં શું દેખાશે? એ જ્ઞાન અને યોગમાં, એ ધારણામાં મેચ્યોરિટી, પરિપક્વતા દેખાશે. જ્યાં પરિપક્વતા છે ત્યાં આપણા લાઈફમાં અગેન વી કમ ટુ વન મોર સ્ટેપ, સંપૂર્ણ પરિવર્તન છે. સેનું સેનું પરિવર્તન? આર ઓલ્ડ બિલીફ્સ, આપણી જૂની માન્યતાઓ, આપણી ઓલ્ડ હેબિટ્સ, જૂની આદતો, આપણી જૂની ચાલચલન, આપણા જૂના વ્યવહાર કરવાની સ્ટાઇલ્સ. કારણ કે જ્ઞાન યોગ પરિપક્વતાથી મારા જીવનમાં ઉતાર્યું છે કે ઉતર્યું છે, એક રિયલ સ્પિરિચ્યુઅલ વિઝડમ કામ કરી રહ્યું છે, તો નેચરલી જીવનમાં જે કઈ પરિવર્તન આવ્યું એ લોંગ લાસ્ટિંગ પણ છે અને લોકોને અનુભવ પણ થશે. ઇટ કે નોટ બી સાયલન્સ. જો મારા લાઈફમાં જૂનું ગયું છે ને કઈ નવાની મને અનુભૂતિ થઈ રહી છે, તો ઇટ કે નોટ બી સાયલન્સ. એ દેખાશે, ક્યાંક ને ક્યાંક દેખાશે. જે આત્માની ભાવનાઓ આટલી બધી મેચ્યોર થઈ ગઈ, સ્પિરિચ્યુઅલ વિઝડમ આવે છે, ત્યાં બીજી નિશાની શું ડેવલપ થશે? દાદીઓ યમા નંબર વન,
એટલા માટે પ્રાપ્ત કરી શક્યા યજ્ઞ પ્રતિ અને બાબાની સાથેના સંબંધ પ્રતિ કમ્પ્લીટલી ઈમાનદાર વફાદાર અને આજ્ઞાકારી બનીને ચાલે. આપણા જૂના દાદીઓ જયારે બહુ યંગ એજમાં હતા ને હજી સેવાની શરૂઆત થયેલી હતી એ ટાઈમ પર એમનો અનુભવ કે છે બાબા ગમે ત્યારે સાકાર બાબા અચાનક સપોઝ એક બેન બોમ્બે સેવા પર છે બોમ્બે થી બે જણ ની ત્રણ જણ ની પાર્ટી લઈને આવી તો બાબા કહેતા બચી આ ગઈ ઠીક હે અભી બચી ચાર દિન રેસ્ટ કર લો ઇધર ફિર બચી જાયેગી પંજાબ મે પાછા તમે મુંબઈ થી આવ્યા એટલે મુંબઈ જ મોકલે એવી કોઈ ગેરંટી નહીં એને દિલ્હીએ મોકલે ને પંજાબે મોકલે ને બેંગ્લોરે મોકલે બાબા ગમે ત્યાં મોકલી દે સાઉથમાં બેંગ્લોર ની સેવા એ સૌથી જૂની સેવા છે ત્યાં આપણા ટીકન દાદી રહે પુષ્પા દાદી રહેતા છે મમ્મા પણ બહુ જ વાર ત્યાં જઈને રહ્યા છે નોટ ઓનલી બહેનોને બાબા મોકલતા હતા મમ્મા પણ જતા બે ત્રણ સિટીમાં તો મમ્મા મેક્સિમમ રહ્યા હશે તો જે આજ્ઞા મળી જે કોઈ દિવસ કોઈ બહેનો બાબાને એવું કહી નતા શકતા કે બાબા ઉધર જાના પડેગા બાબા ઉધર મેં ઉતના કારોબાર છોડ કર આવ્યું હોય નિપટા કે આવું આવું કોઈની તાકાત નથી તમા બાબાને સામે કહેવાની આ સૂચિત કરી બટ પ્રેમથી બધા ઓડી ટુ ઓર્ડર કરીને ચાલતા હતા અને કોઈ વાર તો એવું બને કે સવારની ટ્રેનમાં આવ્યા છે બાબા કહેતા શાંતિ ટ્રેનને જાઓ બાબા કપડે તૈયારી નથી દીધું આજ્ઞાકારી બનીને જે આજ્ઞા મળી એ આજ્ઞાનું પાલન કરવાનું ધેટ્સ ઓલ આ બધી વસ્તુ એમને નંબર વન બનાવ્યા છે એમને તકલીફ નહીં પડી હોય ક્વેશ્ચન નહીં આવ્યા હોય હવે તમે કહેશો અમે બધા તો કારોબારમાં છીએ અમારા પોતાના સર્કમસ્ટેન્સ હોય એમને સેન્ટરથી કદાચ વાત મળી તો પણ બધું અમારાથી કેવી રીતે થાય અમે તો ફેમિલીમાં રહીએ છીએ પણ બાબાએ જયારે કોઈ બાબાની આજ્ઞા પર ચાલી ત્યારે બાબાએ ઓલવેઝ હેલ્પ કરી છે આ નિશ્ચય હતો એ લોકો એટલે આજ્ઞાકારી બનીને ચાલે આજ્ઞાકારી યજ્ઞ પ્રતિ વફાદારી કમ્પ્લીટ વફાદારી જે કઈ બાબાએ કહ્યું જે રીતે બાબાએ રાખ્યા બાબાના યજ્ઞમાં કોઈ પણ પ્રકારની લાઈફ લોંગ વ્યવસાય નથી કરી કમ્પ્લીટ વફાદાર આ બધી નંબર વન માટેની નિશાનીઓ રહી છે જે આપણે આપણા નંબર વન આત્માઓના લાઈફમાં જોઈ છે આપણે તો સેન્ટરમાં ગયા હોઈએ કદાચ સેન્ટરમાં ના ગમતી વાત કોઈ આપણે જોઈ લીધી તો આપણે તો બહાર જઈને ચાર જણને કહી કાઢીએ કે જો ને આજે સેન્ટરમાં ગયા ત્યાં આવું હતું ઈઝી વેમાં કહી નાખીએ આપણે પણ વફાદારી શું કે છે યજ્ઞ એ મારા બાબાનું યજ્ઞ છે મારા બાબાના યજ્ઞમાં કોઈ વસ્તુ મને નથી ગમતી કહી શકું તો કહો આજના જમાનામાં આપણે આપણા ચૈયા છોકરાને કઈ કહી નથી શકતા તો બીજું આપણું કોણ સાંભળવા તૈયાર થશે ઈશારો આપી શકીએ તો પ્રેમથી ઈશારો આપીએ અને ઈશારો ના આપી શકીએ તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી ત્યાં એને એ વખતે ફૂલ સ્ટોપ મૂકી દો પણ એને જો મેં ફેલાવવાનું કામ કર્યું તો એ મારી યજ્ઞ પ્રત્યેની વફાદારી છે આપણા મોટાઓ એ બધું નક કરેલું નંબર વન સોલ્સ એ બધું નક કરેલું આ બધી નાની નાની વસ્તુઓ છે અને વી કેન વેલ ડુ ઇટ વી કેન સ્ટાર્ટ વિથ ઓલ ધીસ થિંગ્સ બીજી એક વસ્તુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ ટ્રાન્સપરન્સી
બાબા સાથેનો સંબંધ પારદર્શિતા, બાબા સાથેનો સંબંધ અને દૈવી પરિવાર સાથેના સંબંધમાં પારદર્શિતા હોય, ટ્રાન્સપરન્સી હોય. વોટ ઇઝ ધેટ? જે જીવું છે તેવું. આપણે વ્યવહારમાં એટલા ઈઝી હોઈએ કે કહીએ કઈક કરીએ કઈક બને કઈક, આપણે આપણી જાતને બચાવવા કઈક નવો જ આસ્પેક્ટ કે બીજો જ આસ્પેક્ટ આપણે આપી દઈએ. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? એ ટ્રાન્સપરન્સી નથી આપણા રિલેશન્સમાં, સંબંધોમાં. બાબાની આગળ પણ આપણે જઈને ઘણી વાર એવું આપણા બાનાબાજી કરતા હોય છે કે બાબા તમે તો કહો છો પણ ઇટ્સ નોટ લાઈક ધેટ, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેટ, એણે એવું કર્યું એટલે આવું થયું, સંજોગ એવા બન્યા એટલે આવું થયું. ધીસ ઇઝ નોટ ટ્રાન્સપરન્સી વિથ છે બાબા. જે જેવી વાત છે હું બાબાની પાસે તેવી વાત મૂકું, દેદારીઓ પાસે મારે ના બોલવું હોય તો હું ચૂપ રહું. પણ બાબાની સાથે વાતને ચલાવી દેવી, વાતને બનાવી દેવી, વાતને બદલી દેવી, ધીસ ઇઝ નોટ ટ્રાન્સપરન્સી. આટલી નાની નાની વસ્તુઓ છે, બહુ જ નાની વસ્તુઓ છે જેમાં થોડાક પર્સન્ટેજમાં કેરફુલ થઈએ તો આપણે આપણી સ્થિતિને અવસ્થામાં એકદમ લિફ્ટ થઈ જઈશું. એક વાર બાબાની એક અનેક મુરલીમાં બાબાએ કીધું કે બાપ દાદા ઓર નિમિત્ત સે છીપાના યે ભી બાપ કર્મ કા ખાતા બનતા હૈ. તમે ના બોલો ને પણ છુપાવીને ખોટું શા માટે બોલો છો? કેટલા અને કદાચ કહેવાની વાત આવી તો જે છે સચ્ચાઈ સફાઈથી જેવી વાત છે પ્રોપર વેમાં, રિસ્પેક્ટેબલ વેમાં, પ્રોપર એટીટ્યુડ સાથે એને મૂકી દો બાબા વિશે, કારણ કે બાબાની શ્રીમત ને તમે યુઝ કરી છો. તો આ બધી વિશેષતાઓ આપણી ક્વોલિટી ઓફ ધ જ્વેલને વાલ્યુએબલ બનાવશે. જે કોઈ બી જ્વેલ હોય, રતન હોય, જેમ ડાયમંડ છે તો એના પાસા હોય છે, એને રો ડાયમંડ યુઝ નથી થતું. આ માઇન માંથી ડાયમંડ મળે ત્યાં તે પથ્થર રૂપમાં છે, પછી એને પાસા પડીને એને ફાઇન રીતે તૈયાર કરવામાં આવે છે. પારદર્શિતા છે, આજ્ઞાકારી અને વફાદાર બનીને ચાલે છે એ જ વ્યક્તિ કરી શકશે જેની અંદર હિંમત છે. અને હિંમત કયા આધાર પર આવશે? હિંમત કયા આધાર પર આવશે? સાક્ષી દ્રષ્ટા સ્થિતિથી. ડ્રામામાં પાઠ છે સાક્ષી દ્રષ્ટા સ્થિતિ. દરેક આત્મા પોતાનો પાર્ટ પ્લે કરી રહી છે, દરેક આત્માની પોતાની મળેલી વિશેષતાઓ છે. બીજાના જૂતામાં પગ મૂકવા જઈશું તો એ જૂતું આપણને ફિટ થશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે બધાના પગના માપ જુદા જુદા છે. એ મારે બીજાના જૂતામાં પગ મૂકવાની જરૂર નથી. આઈ એમ યુનિક ઇન માયસેલ્ફ, મારો પાર્ટ પણ યુનિક છે અને એવી જ રીતે બીજાનો પાર્ટ પણ પોતપોતાનો અલગ અલગ છે. અને એટલે મારી કોઈના પાર્ટ સાથે મારી કમ્પેરિઝન કરવાની જરૂર નથી. મને મારો પાર્ટ શું મળેલો છે અને બાબા મારી પાસે શું ઈચ્છે છે, લેટ મી ફાઇન્ડ આઉટ ધેટ. અને બ્રહ્મા બાબાએ મમાયા કર્યું. And because of that, they were number one. તો સારમાં સમપ કરવામાં હું એટલું કહીશ કે આ તમામ વાતોને ધારણ કરવા માટે વોટ વી નીડ ઇઝ, થોડુંક કરવાથી આ ઘણું બધું આપણામાં આવી જશે. આપણો કંટ્રોલિંગ પાવર વધારીએ, સંયમની શક્તિ વધારીએ, તો સંપૂર્ણ પવિત્રતા, સંપૂર્ણ માયા જીત સ્થિતિ આપણા માટે સહેજ બદલી જશે. આપણા કંટ્રોલિંગ પાવરને, સંયમને વધારીએ, પ્રેક્ટિસ કરો એના માટે.
પ્રીત બુદ્ધિ સહજ બનાશે, કંટ્રોલિંગ પાવર વધશે. તો કારણ કે જેમ જેમ આપણો આપણે જાપ પર કંટ્રોલ વધશે, આપણો કોન્ફિડન્સ વધશે, અને કોન્ફિડન્સ વધશે તો આપણી આગળ વધવાની ઈચ્છા તીવ્ર બનતી જશે. બીજો છે બાબા પાસેથી રાઈટ ટચિંગ કેચ કરવાની પાવર. બાબા આપણને રાઈટ ટાઈમ પર રાઈટ વાત ટચ કરતા હોય છે, પણ એટ ધ ટાઈમ વી આર બિઝી વિથ સમવન એલ્સ. રાઈટ ટચિંગ એને કેચ કરતા શીખીએ. અનેક ચિંતનોમાં જવાને બદલે પાસ્ટ ઇઝ પાસ્ટ વન થિંગ અને ફૂલ સ્ટોપ નો અભ્યાસ એ બીજી વસ્તુ. જયારે ફૂલ સ્ટોપ લાગી ગયો તો કમ્પ્લેન ને ઘણી બધી વસ્તુ એની મેળે ખતમ થઈ જશે. ફૂલ સ્ટોપ લાગી ગયો આપણે ડ્રામામાં નિશ્ચય પાકો થઈ ગયો. આપણે આપણી અંદર કમ્પ્લીટ બનવાના સંસ્કારોને ભરવાના છીએ. વારંવાર આપણે આપણા કમ્પ્લીટ ફોર્મને વિઝ્યુઅલાઇઝ કરીએ એ આપણને 108 માળાના મણકા સુધી લઈ જશે. આપણી બધી નિશાનીઓ નંબર 1 જોઈ અને નંબર 1 લોંગ ટર્મ નિશાની હશે. 16,000 વાળી આત્માઓમાં આ બધી નિશાનીઓ હશે, પણ ક્યારેક વિજય અને ક્યારેક ડાઉન હાર વાળી સ્થિતિ આવી અવસ્થા હશે. અને એટલે આપણે ટાર્ગેટ 16,000 નું પણ નહીં, આપણું ટાર્ગેટ છે 108 વિજય રતન. 16,000 ને રૂંડ માળા વિષ્ણુની માળા પણ કહી છે. સત્યુગમાં વિષ્ણુની આસપાસ, લક્ષ્મીનારાયણની આસપાસ જે રોયલ ફેમિલી ને રાજ દરબારી ને બહુ નજીકના સાહુકારો હશે, આવા દરબારીઓ પણ હશે ને 9,00,000 માંથી 16,000 જ એવા હશે કે જે લક્ષ્મીનારાયણ થી એકદમ કારોબારમાં ક્લોઝ છે. આપણે દિલથી જેટલા અહીંયા યજ્ઞના ક્લોઝ એટલા ત્યાં કારોબારના ક્લોઝ. એટલે યજ્ઞ મારું છે, બાબા મારા છે, અને અત્યારે મારું ટાર્ગેટ નંબર 1 છે. આ ભાવનાથી આપણે નજદીકમાં નજદીકના માળાના મણકા બનવાનું છે. ઓમ શાંતિ. અને આઈ એમ થેન્કફુલ કે આજે બધાએ આટલો લાંબો ટાઈમ સાંભળ્યો છે, કંઈ શેર કરવાનો મને ચાન્સ આપ્યો છે. અને અહીંયા બેઠા વિધાઉટ વિઝા, વિધાઉટ એની ટિકિટ્સ, સાન ફ્રાન્સિસ્કોના દૈવી પરિવાર સાથે મળવાનો, નોટ ઓનલી વન પ્લેસ, હમણાં વૈશાલીબેને કહ્યું એમ ઘણા બધા પ્લેસીસના ઘણા બધા સોલ્સ આમાં જોઈન થયેલા છે. તો આટલા મોટા ડિવાઇન ફેમિલીને મળવાનો ચાન્સ મળે છે. આઈ રિયલી લવ ડિવાઇન ફેમિલી, કારણ કે આ ફેમિલીનું એક એક રતન એ ભગવાનનું પ્રિય રતન છે, અને એટલે આઈ લવ ટુ બી ડિવાઇન ફેમિલી. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ઓલ ફોર ગિવિંગ મી અ સો ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ વન્સ અગેન.